સહન તો કરવું પડે. આ સુખી થવાનો સિદ્ધાંત છે. દીકરીએ સાસરે અને દીકરાએ નોકરી ઉપર, હા કે ના? એમાં પ્રાઇવેટમાં જોબ કરશો એટલે અનુભવ થતો જ હશે, હા કે ના? બોલો જોસ્તી, થતો જ હોય. તો સહન તો થોડું કરવું પડે. સામે વડીલ છે, મોટા છે, મર્યાદા છે, કદાચ આપણું મન મૂંઝાય, મન ના માને, પણ એને વારે વારે કહેવું તો પડે જ આપણે કે ભાઈ વડીલ છે, મોટા છે, કરવું પડે, સહન કરી લેવું પડે. એવું થોડુંક તો મન રાખવું પડે. બાકી એ વૃત્તિ ના હોય ને તમે દરેક વખતે ફ્રન્ટ ઉપર આવી જાઓ, દરેક વખતે એમ કહો કે મારું ધાર્યું થાય, તો એવું તો થવાનું નથી. તમારે લગ્ન જીવનના 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ પસાર થાય, બધું તમારા ધાર્યા પ્રમાણે થયું છે? આમ જોસ્તી કહો કબૂલાત કરીને, થાય જ નહીં. એકવાર છે ને એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા, એટલે બધા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સે બધા એમની પાર્ટી રાખી અને સ્ટેજ ઉપર બે જણા બેસાડ્યા બેને, અને એક બુદ્ધિશાળી બેઠા હતા સભામાં, એમના હાથ ઊંચો કર્યો કે આપણે એવું કરીએ કે જેને આ કપલ સાથે કંઈક ને કંઈક એવા સ્મૃતિના પ્રસંગો શેર કરે, બહુધા 25 યર્સ 50 યર્સમાં જ થતું હોય, એટલે વારે ફરતી બધાને એક એક મિનિટ મળે અને કંઈક એ પરિવાર સાથે, એ કપલ સાથે, હસબન્ડ વાઈફ સાથે કંઈક એવો સ્મૃતિનો સારો આનંદનો પ્રસંગ હોય બધા શેર કરે. કલાક, 2 કલાક, 3 કલાક નીકળી જતા હોય છે આમાં. એ પતિ પછી બીજા હાથ ઊંચો કર્યો કે સર, જો તમને પ્રશ્ન ના હોય તો હું એક પ્રશ્ન પૂછું. તો કે પૂછો. કે તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું? જો લગ્ન જીવનની આગળ સુખી વાપરેલો શબ્દ, પછી રહસ્ય પૂછેલું. એટલે પતિએ કહ્યું, સીધો સિદ્ધાંત છે, બધા અગત્યના અને મોટા નિર્ણય હું જ લઉં, મારે જ લેવાના, મારે કોઈને પૂછવાનું નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ પણ નહીં કરવાની, એમાંય મારી આ પત્ની બાજુ બેઠી જઈને હા જ પાડવાની. જો પાછા બધા સ્તબ્ધ થઈ ગયા. અને બધા ઓછા અગત્યના નિર્ણય હોય એ મારા પત્ની લે, એમાં હું માથાકૂટ ના કરું, ભાઈ કર. આ રીતે અમારે 50 વર્ષ ચાલ્યું. તમને લાગે છે આ રીતે 50 વર્ષ ચાલે? સુખી થવાનો સિદ્ધાંત ખરો આ? નહીં ને, આવી ગયું ખરું નહીં? પછી બીજા કોઈક બુદ્ધિશાળી બેઠા હતા, બોટાદ ના જતા, એણે પ્રશ્ન પૂછ્યો કે જો તમને વાંધો ના હોય તો તમે 2-3 આઈટમ કહો કે કયા અગત્યના નિર્ણય તમે જ લો ને પત્નીમાં માથાકૂટ જ નહીં કરવાની, ઓછા અગત્યના હોય પત્નીને તમે માથાકૂટ ના કરો, એવા 2-3 તો લિસ્ટમાં બતાવો, કંઈક અમને સમજણ પડે. એટલે પતિ કે સિમ્પલ, જે ઓછા અગત્યના નિર્ણયો છે જે મારા પત્ની લે અને હું એમાં માથાકૂટ ન કરું, એ કયું મકાન રહેવા માટે ખરીદવું એ નક્કી કરે, એ મકાનનું ઇન્ટિરિયર્સ કેવા કરવા, કર્ટેઇન, સોફા, ડાઇનિંગ એ નક્કી કરે, છોકરાઓને કયા સ્કૂલે ભણવા મોકલવા એ નક્કી કરે, અમારા જે સગાવાલા છે એમાં કેવા પ્રકારનો કેટલો વ્યવહાર રાખવો, બોલવા ચાલવા ઉઠવા બેસવામાં મર્યાદા, બીજું ત્રીજું ઓછું વધતું એ બધું એ નક્કી કરે, લગ્નમાં જઈએ બીજે ત્રીજે તો કેટલી ભેટ સેવા કરવી એ બધું એ નક્કી કરે, પિકનિક ઉપર જવું હોય તો પિકનિકનું સ્થળ અને ટ્રાવેલને બધું એ નક્કી કરે, દિવાળીના 10 દિવસ પહેલા આપણે કપડાની ખરીદી કરવા જઈએ તો કોને કયા કપડા, અમે બધા તો ઊભા રહીએ, નક્કી એ કરે, અમારે જ્યારે બહાર ફરવા જવાનું હોય ત્યારે કોને કયા કપડા પહેરવા એ પણ એ નક્કી કરે. એટલે આવું આખું લાંબુ લિસ્ટ બતાવ્યું. એટલે સભામાં બધાને થઈ મૂંઝવણ, જેમ તમને અત્યારે થઈ તેમ, કે ઓછા અગત્યના નિર્ણય જે પત્ની લે અને પતિ હાથ પડે, એમાં ઘર આવી ગયું, ધંધો આવી ગયો, ઇન્સ્યોરન્સ આવી ગયું, કપડાં આવી ગયા, સગાવાલામાં સંબંધો આવી ગયા, ખરીદી આવી ગઈ, તે હવે કયા વખત ત્યારે અગત્યના નિર્ણય કે આ ભાઈ સાહેબ લે ને પત્ની આ પડે? એટલે કોકે પૂછ્યું કે હવે કયા વખત ત્યારે અગત્યના નિર્ણય બાકી રહ્યા કે જે તમે લો અને એમાં તમારા પત્ની ચંચુપાત જ કરે નહીં? તો કે અફઘાનિસ્તાનની અંદર અમેરિકા એન્ટર થવું જોઈએ કે નહીં? હું કહું ના, મારા પત્ની કે તમારો નિર્ણય બરોબર છે, ના થવું છે, લો આપણે ચા પી લઈએ. ઇરાકમાં અમેરિકા યુદ્ધ કરવું જોઈએ કે નહીં? હું કહું કરવું જ જોઈએ, પત્ની કે તમારો નિર્ણય બરોબર છે, કરવું જ જોઈએ, લો ચા પી લો. એટલે જે ઓછા અગત્યના નિર્ણય છે જે અમારી 4 દિવાલને ઇફેક્ટ કરે છે, પત્ની લે
અને જે અગત્યનો નિર્ણય છે જેની વૈશ્વિક ફલક ઉપર અસર હોય એ હું લઉં છું. આવી રીતે અમારું 50 વર્ષ ચાલ્યું. તમે બધા હસો જેમાં ઘણાને હશે ને આવું.